નમસ્કાર મિત્રો, માય ઉજા જોબ ગાઈડમાં હું જીગર પ્રજાપતિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે કોમ્પ્યુટરને લગતા કેટલાક પાયાના પ્રશ્નોની 60-એક પ્રશ્નોની ચર્ચા કરીશું, જે આપણી આવનારી ક્લાર્ક, તલાટી, રેવન્યુ તલાટી તેમજ કંડક્ટર જેવી તથા TET 1, TET 2 અને બેન્કિંગ કે રેલવે જેવી પરીક્ષાની અંદર આ કોમ્પ્યુટર લગતા પ્રશ્નો પૂછાતા જ હોય છે. તો આ વિડીયોની અંદરથી તમે લગભગ પૂછાય એવા પાયાના કોમ્પ્યુટર પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે, કીબોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે? તો 12. નેક્સ્ટ, પોસ્ટનું પૂરું નામ જણાવો. તો પોસ્ટનું પૂરું નામ છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. નેક્સ્ટ, લાઇન પ્રિન્ટર 1 મિનિટમાં કેટલી લાઇન પ્રિન્ટ કરી શકે? તો 500 થી 4500 સુધી. નેક્સ્ટ, DNSનું પૂરું નામ જણાવો. તો ડોમેન નેમ સિસ્ટમ. DNSનું પૂરું નામ ડોમેન નેમ સિસ્ટમ. નેક્સ્ટ, માઉસની ક્લિક કરવા કયા ઓપ્શન્સ પર જવું પડે? તો કંટ્રોલ પેનલમાં, જે એની સ્પીડ ત્યાંથી બદલાઈ શકે છે. નેક્સ્ટ, કયો ઓપ્શન ટાઈપિંગ અને સ્પેલિંગમાં થતી ભૂલો આપમેળે સુધરે છે? તો ઓટો કરેક્ટ, એની અંદર એ ટાઈપિંગની સ્પેલિંગ અને એની ભૂલો સુધરી જાય છે. નેક્સ્ટ, આઈપી એડ્રેસની સંખ્યા આશરે કેટલી હોય છે? તો 4 અબજ જેટલી આઈપી એડ્રેસની સંખ્યા હોય છે. નેક્સ્ટ, ઓછામાં ઓછી કેટલી સ્પીડ ધરાવતા મોડેમ બજારમાં પ્રાપ્ત છે? તો 56.4 MBPSના મોડેમ એ બજારની અંદર પ્રાપ્ય છે. નેક્સ્ટ, ફોટોગ્રાફને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહ કરવા કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સ્કેનરનો એ ડિજિટલ સ્વરૂપે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ, DPIનું પૂરું નામ જણાવો. તો DPIનું પૂરું નામ ડોસ પર ઇંચ થાય છે. ફરીથી, DPIનું પૂરું નામ ડોસ પર ઇંચ થાય છે. નેક્સ્ટ, આઉટલુકમાં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શન્સમાં જોવા મળે છે? તો મેલ ઓપ્શન્સમાં એ સિગ્નેચરની સુવિધા જોવા મળે છે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ એપ્લિકેશન ભાષા સોફ્ટવેર નથી? તો ડોસ એ ભાષા એપ્લિકેશન સોફ્ટવેર નથી. નેક્સ્ટ, કોમ્પ્યુટર ભાષામાં પ્રોસેસર ભાષા કઈ? તો સી એ પ્રોસીજર ભાષા છે. નેક્સ્ટ, અવાજને કોમ્પ્યુટરમાં ઇનપુટ કરવા શાનો ઉપયોગ થાય છે? તો માઇક્રોફોનનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, GUIનું પૂરું નામ જણાવો. તો GUIનું પૂરું નામ ગ્રાફિક્સ યુઝર ઇન્ટરફેસ છે. ફરીથી, ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ. નેક્સ્ટ, CD અને DVDની સંગ્રહ ક્ષમતા અનુક્રમે કેટલી હોય છે? તો 700 MB અને 4.5 GB સુધી DVD અને CD સંગ્રહ ક્ષમતા હોય છે. નેક્સ્ટ, ઇન્ટરનેટની માલિક કોણ ધરાવે છે? તો ઇન્ટરનેટનો માલિક કોઈ પણ નથી. નેક્સ્ટ, વર્ડ ડોક્યુમેન્ટની ફાઇલ કેટલી રીતે સેવ કરી શકાય છે? વર્ડ ડોક્યુમેન્ટની ફાઇલ 3 રીતે આપણે સેવ કરી શકીએ છીએ. નેક્સ્ટ, એક જ નેટવર્કનો ઉપયોગ 1 કરતાં વધારે કોમ્પ્યુટરમાં થાય તેને શું કહેવાય? તો ટોપોલોજી. એ ટોપોલોજી દ્વારા એક કોમ્પ્યુટર ઉપરથી બીજા કોમ્પ્યુટર ઉપર આપણે નેટવર્કિંગ કરી શકીએ છીએ અને ટોપોલોજી કહેવાશે. નેક્સ્ટ, F8 3 વખત પ્રેસ કરવાથી શું સિલેક્ટ થાય? તો F8 3 વખત સિલેક્ટ કરવાથી વાક્ય સિલેક્ટ થાય છે. નેક્સ્ટ, ઇમેલમાં CC નું ફૂલ ફોર્મ શું છે? તો ઇમેલમાં CC નું ફોર્મ કાર્બન કોપી છે. નેક્સ્ટ, ઇમેલમાં BCC નું ફૂલ નેમ શું છે? તો BCC નું ફૂલ નેમ બ્લાઇન્ડ કાર્બન કોપી. તો ફરીથી એનું બ્લાઇન્ડ કાર્બન કોપી. નેક્સ્ટ,
નોટપેડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો નોટપેડ એ યુટિલિટી પ્રકારનું સોફ્ટવેર છે. ફરીથી, નોટપેડ એ યુટિલિટી પ્રકારનું સોફ્ટવેર છે. માહિતીને ઝડપી ટ્રાન્સફર કરવા કયો પોર્ટ ઉપયોગી છે? તો માહિતીને ઝડપી ટ્રાન્સફર કરવા માટે USBનો પોર્ટનો ઉપયોગ છે. નેક્સ્ટ, com.com.hu.org એ બધું શું કહેવાશે? તો આ બધું ડોમી નેમ શું કહેવાશે. નેક્સ્ટ, સર્વર સાથે જોડાયેલા કોમ્પ્યુટરને શું કહેવાય? તો ક્લાયન્ટ્સ કહેવાશે. સર્વર સાથે જોડાયેલા કોમ્પ્યુટરને ક્લાયન્ટ્સ કહેવાશે. નેક્સ્ટ, વેબસાઇટનું એડ્રેસ લખવા કયો પ્રોટોકોલ વપરાય છે? તો વેબસાઇટનું એડ્રેસ લખવા માટે HTTP લખાય છે. ફરીથી, વેબસાઇટનું એડ્રેસ લખવા કયો પ્રોટોકોલ વપરાય છે? તો HTTP વપરાય છે. IP એડ્રેસ કેટલા બિટ્સનું હોય છે? તો IP એડ્રેસ એ 32 બિટ્સનું હોય છે. નેક્સ્ટ, ઇમેલ આઈડી કેટલા ભાગમાં વહેંચાયેલી હોય છે? તો ઇમેલ આઈડી એ 2 ભાગમાં વહેંચાયેલી હોય છે. નેક્સ્ટ, CPUનો કયો ભાગ ગાણિતિક તાર્કિક ક્રિયા સાથે જોડાયેલો છે? તો CPUનો ALU એ ગાણિતિક અને તાર્કિક ક્રિયા સાથે જોડાયેલો હોય છે. દુનિયાની સૌથી પ્રથમ નેટવર્ક કયું? તો દુનિયાનું સૌથી પ્રથમ નેટવર્ક એ એરપ્લેન છે. નેક્સ્ટ, મોડેમનું પૂરું નામ શું છે? તો મોડેમનું પૂરું નામ મોડ્યુલેટર ડિમોડ્યુલેટર્સ છે. નેક્સ્ટ, ઇમેલ મોકલવા માટે કયા ઓપ્શન્સનો ઉપયોગ થાય છે? તો ઉમેર મોકલવા માટે કમ્પોઝનો ઉપયોગ થાય છે. FTPનું પૂરું નામ શું છે? તો FTPનું પૂરું નામ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. WAN નું પૂરું નામ શું છે? તો WAN નું પૂરું નામ વાઇલ્ડ એરિયા નેટવર્ક છે. WAN અને LAN એ બે અલગ અલગ છે. તો મિત્રો, ધ્યાન રાખશો, LAN ની અંદર 1 કિલોમીટરની રેન્જ હોય છે અને WAN ની પણ અલગ રેન્જ હોય છે. નેક્સ્ટ, સ્પેલિંગ ચેક કરવા માટે શોર્ટકટ કી કઈ છે? તો સ્પેલિંગ ચેક કરવા માટે F7 ફંક્શન કીનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, ISP એટલે શું? તો ISP એટલે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ISP એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. નેક્સ્ટ, BMPનું પૂરું નામ શું છે? તો BMPનું પૂરું નામ બિટ્સ મેપ પિક્ચર્સ છે. નેક્સ્ટ, નેટવર્કના પ્રકારો. તો મેં આગળ કહ્યું નેટવર્કના પ્રકાર, તો સૌપ્રથમ LAN, WAN, MAN અને ઇન્ટરનેટ. તો નેટવર્કના પ્રકારો આ રીતે 4 છે: LAN, WAN, MAN અને ઇન્ટરનેટ. નેક્સ્ટ, LANનું પૂરું નામ અને કેપેસિટી જણાવો. તો LANનું પૂરું નામ લોકલ એરિયા નેટવર્ક જેની ફ્રિક્વન્સી 1 કિલોમીટર સુધીની હોય છે. નેક્સ્ટ, WAN નું પૂરું નામ અને કેપેસિટી. તો WAN એટલે કે વાઇડ એરિયા નેટવર્ક જેની કેપેસિટી 10 કિલોમીટર સુધીની હોય છે. નેક્સ્ટ, MAN નું પૂરું નામ અને કેપેસિટી જણાવો. તો MAN નું પૂરું નામ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, જે 2 ઓફિસ વચ્ચે રહેલું હોય છે. નેક્સ્ટ, ઇન્ટરનેટનું પૂરું નામ શું છે? તો ઇન્ટરનેટનું પૂરું નામ ઇન્ટરકનેક્ટ નેટવર્ક. ફરીથી, ઇન્ટરનેટનું પૂરું નામ ઇન્ટરકનેક્ટ નેટવર્ક એ છે. નેક્સ્ટ, ICનું પૂરું નામ શું છે? તો ઇન્ટિગ્રેટ સર્કિટ. ICનું પૂરું નામ ઇન્ટિગ્રેટ સર્કિટ છે. CRTનું પૂરું નામ શું છે? તો CRTનું પૂરું નામ કેથોડ રે ટ્યુબ છે. નેક્સ્ટ, RAMનું પૂરું નામ શું છે? તો RAMનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી છે. ફરીથી, RAMનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી છે. ROMનું પૂરું નામ શું છે? તો ROMનું પૂરું નામ રીડ ઓનલી મેમરી છે. ફરીથી, ROMનું પૂરું નામ શું છે? તો ROMનું પૂરું નામ રીડ ઓનલી મેમરી છે. નેક્સ્ટ, USBનું પૂરું નામ શું છે? તો USBનું પૂરું નામ યુનિવર્સલ સિરિયલ
બેઝ છે. ફરીથી યુએસબીનું પૂરું નામ યુનિવર્સલ સિરિયલ બેઝ છે. ઓએસનું પૂરું નામ શું છે? તો ઓએસનું પૂરું નામ ઓપરેટિંગ સિસ્ટમ છે. નેક્સ્ટ પીડીએફનું પૂરું નામ શું છે? તો પીડીએફનું પૂરું નામ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ્સ છે. ફરીથી પીડીએફનું પૂરું નામ શું છે? તો પીડીએફનું પૂરું નામ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ્સ છે. નેક્સ્ટ નેટવર્કના કોઈપણ કોમ્પ્યુટરને શું કહે છે? તો નેટવર્કમાંના કોઈપણ કોમ્પ્યુટરને નોડ કહેવામાં આવે છે. નેક્સ્ટ દરેક વેબસાઇટનું અજોડ સરનામું હોય તેને શું કહેવાય છે? તો દરેક વેબસાઇટના અજોડ સરનામાને URL કહેવામાં આવે છે. નેક્સ્ટ કઈ ઓપરેટિંગ સિસ્ટમ ખરેખર મલ્ટી વિન્ડોઝ છે? તો MS DOS એ મલ્ટી વિન્ડો સર્વિસીસ છે. તો મિત્રો આ હતા આપણા 60 પ્રશ્નો, જે પાયાના પ્રશ્નો છે, જે આપણો આ પ્રથમ ભાગ હતો. હવે નેક્સ્ટ ભાગ એ થોડા જ સમયની અંદર મૂકવામાં આવશે. તો મિત્રો આ રીતે આપણે આ કોમ્પ્યુટરના પાયાના પ્રશ્નોને તૈયાર કરી અને આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી રહેશે. તો મિત્રો જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારો આવો ઉત્સાહ જળવાઈ રહે. જેથી અમારી વિડીયોને લાઈક આપજો, કોમેન્ટ કરજો અને જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એવા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો, જેથી અમને ઉપયોગી રહેશે. અને હા મિત્રો, જો તમે આ ચેનલની અંદર નવા વ્યૂઅર્સ હો તો જલ્દીથી જ આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા જ વિડીયો તમારી મોબાઈલની અંદર નોટિફિકેશન મળતી રહેશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ફરીથી જ આવા વિડીયો સાથે મળશું. આવજો. સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ માય ઓજાસ જોબ ગાઈડ. રેડ બટન ઉપર ક્લિક કરી બેલ આઇકોન ઉપર ક્લિક કર્યા બાદ અમારી ચેનલના લેટેસ્ટ વિડીયો મેળવો.